જામનગરના દેવી પૂજક યુવાનના અંગોના દાનથી 3 દર્દીઓને મળશે નવજીવન. સમાજને નવી રાહ ચીંધતો દેવી પૂજક સમાજ. અકસ્માતમાં ઘવાયેલ યુવાનને બ્રેઇન ડેડ જાહેર કરાતા પરિવારજનોએ કર્યો યુવાનના અંગોનો દાનનો નિર્ણય. લીવર અને 2 કિડનીનું કરાયું દાન. જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા દિનેશ વાઘેલા નામના 25 વર્ષના યુવકને 2 દિવસ પહેલાં મોટી ખાવડી રોડ પર અકસ્માત નડ્યો હતો, જેને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબો સારવાર શરૂ કરી હતી. પરંતુ મગજમાં ગંભીર ઇજાઓના કારણે યુવાનનું બ્રેઇન ડેડ થયાનું તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં યુવાનના પરિવારજનોને સમજાવ્યા બાદ આ યુવાનના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. દેવી પૂજક પરિવારે પોતાના બ્રેઇન ડેડ યુવાનના અંગોના દાનથી સમાજને એક નવી રાહ ચીંધી છે. જામનગરના મોટી ખાવડી ખાતે મજૂરી કામ કરતા 25 વર્ષીય યુવાન દિનેશ વાઘેલાને 3 દિવસ પહેલાં એક અકસ્માત નડતા ગંભીર રીતે ઘવાયો હતો અને તાત્કાલિક સારવાર માટે તેને શહેરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સઘન સારવાર કર્યા બાદ અંતે તબીબો દ્વારા યુવાનને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યું હતું. યુવાનને બ્રેઇન ડેડ જાહેર કરતા તબીબી દ્વારા યુવાનના પરિવારજનોને યુવાનના જીવંત અંગોનું દાન કરવા સમજાવવામાં આવ્યા હતા. 3 દિવસની સમજાવટ બાદ દેવી પૂજક પરિવાર પોતાના બ્રેઇન ડેડ પુત્રના અંગોનું દાન કરવા માટે માની જતા તાત્કાલિક અમદાવાદની IKDRC વિભાગને જાણ કરવામાં આવી હતી અને અમદાવાદથી આજે તબીબોની એક ખાસ ટીમ જામનગર આવી હતી. અમદાવાદથી IKDRC વિભાગનો ડૉક્ટર સુરેશકુમાર, એનેસ્થેસિયા વિભાગના ડૉક્ટર પરસોત્તમ અને તેમની ટીમના અંદાજે 10 જેટલા તબીબો આજે જામનગર આવી પહોંચ્યા હતા અને 3 કલાક જેટલી લાંબી પ્રક્રિયા સાથે બ્રેઇન ડેડ યુવાનને અંગો કાઢી જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં આ અંગોને દાખલ કરવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. બ્રેઇન ડેડ યુવાનનું લીવર અને 2 કિડની કાઢી અમદાવાદથી આવેલી ટીમ પરત ફરી હતી. અમદાવાદની તબીબોની ખાસ ટુકડી વહેલી સવારે જામનગર આવી પહોંચે તે માટે જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતની ટીમ કોરિડોર બનાવવા માટેની વ્યવસ્થામાં જોડાઈ હતી. જે દર્દીના શરીરમાં લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે તે માટેની પ્રક્રિયા અમદાવાદ ખાતે સવારે જ શરૂ કરી દેવામાં આવી હતી, જ્યારે જે 2 દર્દીઓને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે તે માટે તબીબોને ટીમ અમદાવાદ પહોંચ્યા બાદ શરૂ થશે. નોંધનીય છે કે બ્રેઇન ડેડ યુવાનના અવયવોને દાનથી 3 જિંદગીને નવજીવન મળશે. હર્ષલ ખંજેડિયા, ZSTV જામનગર.